વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન ઓફ કોલેજ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી સેમી ગુણોત્તર માં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 27મો હોમવર્કમાં તમને આપેલો હતો. 28મો નંબરના પ્રશ્નમાં જુઓ, પિંકી લિમિટેડનું 31/3/19 રોજનું પાકું સર્વે આપ્યું. શેર મૂડી 3 લાખ, અનામત અને વધારેમાં સામાન્ય અનામત 90,000, નફા નુકસાન ખાતું 75,600, લાંબા ગાળાના ઉછીના નાણા 10% ડિબેન્ચર 42, વેપારી દેવા લેણદારો 1,94,400, અન્ય ચાલુ દેવામાં બેંક ઓવરડ્રાફ્ટ 60,000, અને ટૂંકા ગાળાની જોગવાઈ એમાં ડિવિડન્ડ માટેની જોગવાઈ 60,000, કરવેરાની જોગવાઈ 60,000, કુલ ટોટલ 10,80,000. હવે મિલકતોમાં કાયમી મિલકત 6,60,000, ચાલુ મિલકતોમાં માલ સામગ્રી 1,80,000, આખર સ્ટોક, વેપારી લેણા દેવાદારો 1,00,000, લેણી ઊંડી 80,000, રોકડ અને રોકડ સમાન રૂમાં રોકડ સિલક 60,000, ટોટલ 10,80,000. વધારાની માહિતી, ખરીદી 12,35,000, સરેરાશ સ્ટોક તમને અહીંયા આપી દીધો 2,00,000, દેવાદાર ગુણોત્તર 43.2 દિવસો ગણતરી કરીને આપી દીધા, તો એના ઉપરથી તમે ઉધાર વેચાણ શોધી શકો. વર્ષના 360 દિવસ ધ્યાનમાં લેવા. સંચાલકી ખર્ચા 1,05,000 આપ્યા. કરવેરાનો દર 50%. નીચેના ગુણોત્તરની ગણતરી કરો. 1 નંબર ચોખ્ખા નફાનો ગુણોત્તર, તો ચોખ્ખો નફો નફાનો ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. બીજો, દેવા ઇક્વિટી શેર મૂડી પર વળતર, 3 પ્રવાહી ગુણોત્તર, 4 દેવા ઇક્વિટી ગુણોત્તર, 5 માલિકી ગુણોત્તર અને 6 સ્ટોક ગુણોત્તર. જરૂરી ગણતરી જવાબના ભાગરૂપે દર્શાવો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી TY નવેમ્બર 2013 માં યુનિવર્સિટીની એક્ઝામમાં આવેલો VNSGU TY નવેમ્બર 2013. ચાલો, તો સૌથી પહેલા દેવાદાર ગુણોત્તર માં દેવાદાર ગુણોત્તરના દિવસો તમને આપી દીધા 43.2 બરાબર. દેવાદારો તમને આપેલા 1,00,000 વત્તા લેણી હુંડી 80,000 ભાગ્યા વર્ષનું ઉધાર વેચાણ શોધવાનું ગુણ્યા કામગીરીના દિવસો 360. ઉધાર વેચાણ આપણે આ બાજુ લઈ આવીએ તો ઉધાર વેચાણ બરાબર 1,80,000 ભાગ્યા 43.20 ગુણ્યા 360. ચાલો, એનો ગુણાકાર ભાગાકાર કરો તો ઉધાર વેચાણ કેટલું આવે એ જણાવો. કેટલો થયો છે ભાગાકાર? બોલો, કેટલું સુધાર વેચાણ? 15,00,000. હવે સરેરાશ સ્ટોક તમને આપી દીધો 2,00,000 બરાબર. આખર સ્ટોક આપેલો, શરૂનો સ્ટોક આપેલો નથી, એટલે શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક તમને આપેલો 1,80,000 ભાગ્યા 2 આ બાજુ ગુણાકારમાં લાવીએ તો 2,00,000 ગુણ્યા 2 બરાબર શરૂનો સ્ટોક પ્લસ 1,80,000, તો 4,00,000 માઇનસ સીધા બરાબરની પહેલી બાજુ પ્લસ માસ માઇનસ એટલે 1,80,000 બરાબર શરૂનો સ્ટોક કેટલો થશે? 2,20,000. હાલો, હવે વેઇજેલ માલની પડતર, તો શરૂનો સ્ટોક તમને મળી ગયો 2,20,000, ખરીદી 1 નંબરમાં આપી છે 12,35,000 વત્તા ખરીદીના ખર્ચા નથી આપ્યા માઇનસ આખર સ્ટોક 1,80,000. ચાલો, એનો ટોટલ કરો અને એમાંથી બાદ કરો એટલે વેઇજેલ માલની પડતર કેટલી આવી? 12,75,000.
હવે કાચો નફો શોધવા માટે વેચાણ આપણી પાસે છે, વેચેલ માલની પડતર, તો વેચાણ 15 લાખ, વેચેલ માલની પડતર 12,75,000 બરાબર કાચો નફો આવશે 2,25,000 બરાબર 2,25,000 હવે કાચો નફો આવ્યો 2,25,000 એમાંથી તમને સંચાલકીય ખર્ચ આપ્યા 1,05,000 એ બાદ કરો એટલે જે કંઈ આવે 1,20,000 એક ચોખ્ખો નફો થશે બરાબર એના 50% કઈ બરાબર કઈ વ્યાજનો ઉલ્લેખ કર્યો નથી હવે એમાંથી 50% એટલે 60,000 બાદ કરતા નાણાકીય સંચાલકી નાણાકીય ખર્ચ એવું શબ્દ છે 1,05,000 તો એ બાદ કરીએ એટલે વ્યાજ અને કરવેરા પછીનો નફો 60,000 આવશે ચાલો હવે એક નંબર ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર 60,000 ભાગ્યા વેચાણ 15 લાખ ગુણ્યા 800 ચાલો કરો ભાગાકાર ગુણાકાર 15 × 60 એટલે 4%. ચાલો અહીંયા વ્યાજ કરવેરાની જરૂર નથી અને જો એ રીતે કરવું હોય તો વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો એવો 60,000 તો અહીંયા કરવેરા 60,000 બાદ ગયા તો વ્યાજ કરવેરા પહેલાનો નફો 1,20,000 હવે એની અંદર તમે ડિબેન્ચર છે 2,40,000 એના 10% એટલે 24,000 વ્યાજ થાય તો અહીંયા 24,000 વ્યાજ બાદ થયું પહેલામાં કુલ સંચાલકીય નાણાકીય ખર્ચા ભેગા આપી દીધા હતા તો આમાંથી આપણે 21 માં 24 પ્લસ કરીએ એટલે 1,44,000 વ્યાજ અને કરવેરા પહેલાનો નફો થશે ચાલો હવે ઇક્વિટી 2 નંબર ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર તો વ્યાજ કરવેરા પછીનો ચોખ્ખો નફો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી તો અહીંયા પ્રેફરન્સ શેર મૂડી તો તમને આપી નથી એટલે વ્યાજ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો 60,000 માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ 0 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી તમને આપેલી 3,00,000 ગુણ્યા 800 ચાલો તો કેટલો જવાબ આવે બતાવો ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર 20%. હવે પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા તો પ્રવાહી મિલકતો ની અંદર દેવાદારો પાસ 1,00,000 પ્લસ લેણી હુંડી 80,000 પ્લસ રોકડ શિલ્લક 60,000 બરાબર 2,40,000 ઓકે હવે પ્રવાહી દેવા માટે લેણદારો 1,94,400 પ્લસ બીઓડી 60,000 પ્લસ બીઓડી 60,000 પ્લસ કરવેરાની જોગવાઈ અને ડિવિડન્ડ માટેની જોગવાઈ તો એ 60,000 પ્લસ 60,000 ચાલો 6×3=18 1×80 અને 1×94 એટલે કેટલા થશે 3×74 3,74,400
ચાલો કિંમત મૂકો 240,000 ભાગ્યા 374,400 એટલે કેટલા આવશે 0.76:1 પ્રવાહી ગુણોત્તર ચાલો ત્યારબાદનો આગળ એકો દેવા ઇક્વિટી ગુણોત્તર તો લાંબા ગાળાના દેવા ભાગ્યા શેરહોલ્ડરના ભંડોળો ગુણ્યા 100 તો લાંબા ગાળાના દેવાની અંદર તમને ડિબેન્ચર આપશે 240,000 હવે શેરહોલ્ડરના ભંડોળો શોધવા માટે ઇક્વિટી શેર મૂડી 300,000 પ્લસ અનામત અને વધારો એવા સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું એટલે 90,000 પ્લસ 75,600 ચાલો એનો ટોટલ કરો તો કેટલા આવશે 465,600 465,600 ગુણ્યા 100 કરો એટલે કેટલો ટકા જવાબ આવશે બોલો દેવા ઇક્વિટી ગુણોત્તર 51.65 કેટલા 55 ચાલો પાંચ નંબર માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો ભાગ્યા કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા 100 તો માલિકીના ભંડોળો ઈદા શેરહોલ્ડરના ભંડોળો કુલ વાસ્તવિક મિલકત માટે તમને પાંખા સરવૈયામાં જો 1,80,000 આપ્યા એ જ કુલ વાસ્તવિક છે અવાસ્તવિક મિલકત આપી નથી તો 465,600 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100 બરાબર કેટલા ટકા કેટલા આવશે 43.11% ચાલો સ્ટોક ગુણોત્તર એટલે વેચેલ માલની પડતર મળી ગઈ હતી આપણને 12,75,000 ભાગ્યા સરેરાશ સ્ટોક તો તમને આપી દીધો 2,00,000 બરાબર બોલો કેટલા આવશે 6.375 વાર વખત ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો 28મો નંબરનો દાખલો પૂર્ણ 29 નંબરનો દાખલો આગળ આપણે જે પ્રમાણે ગણી ગયા એ જ પ્રમાણે એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો ઓકે હોમવર્કમાં કમ્પ્લીટ કામ કરવાનું છે 29 નંબર મેં તમને આગળ 26મો ગણાવ્યો 27મો હોમવર્ક છે 28મો ગણાવ્યો 29મો હોમવર્કમાં કમ્પ્લીટ ઘરેથી કરવાનો બીજી બધી પ્રવૃત્તિમાં ધ્યાન આપવાનું નથી સમય ખોટો જગ્યાએ તમે બગાડો મોબાઈલનો ઉપયોગ કરો પણ મોબાઈલનો ઉપયોગ યુટ્યુબ વિડીયો સાંભળવા માટે શિક્ષણને લગતી બાબતો માટે મોબાઈલનો ઉપયોગ કરવાનો યુટ્યુબના આર્યમ એજ્યુકેશન ઓફ કોલેજના યુટ્યુબના વિડીયો સાંભળવા માટે તમારે મોબાઈલનો ઉપયોગ કરવાનો ફેસબુકમાં કે વોટ્સએપમાં કોઈ લટ્ટા મારવા માટે સમય પસાર કરવાનો નથી ઓકે બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ